सुपर फाइन गर्गंटी तो माइक्रो फाइन। नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભાજપના દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભાઈએ એવું નિવેદન આપ્યું કે જાણે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા થઈ રહી છે। એક તો દબંગ ધારાસભ્ય અને તેવામાં તેમનું આ રાજકીય નિવેદન ક્યાંક ને ક્યાંક દ્વારકાની જનતાને ચકડોળે ચઢાવી રહ્યું છે। જુઓ આ અહેવાલમાં કે આખરે શું બોલ્યા પબુભા। રજવાડી ઠાઠ ને પબુભાનો વર્ટ ભાઈ જોરદાર છે। જેવો દેશ તેવો વેશ પબુભા ધારણ કરી જ લે। દબંગ છાપ નેતા એટલે પબુભા। વિવાદ અને તેમની જોડી હંમેશા જામતી આવી છે। બોલે એવું કે ચર્ચામાં આવી જાય। છેલ્લા 30 વર્ષથી દ્વારકાનું પ્રતિનિધિત્વ કરતા નેતા એ આજ છે પબુભા। પણ મળતાવડાય એટલા જ, વડલે કયો તો વડલે બેહી જાય। કાર્યકર્તા જોડે જમવા બેસાડો તો એમની જોડે જમવા માંડે। સ્ટેજ પર સ્થાન આપો તો ત્યાંય બેસી જાય ને, એવા બાહુબલી નેતા છે પબુભા માણેક। ત્યારે આ વખતે પણ ભાજપે પબુભા માણેકને દ્વારકાથી મેદાને ઉતાર્યા। ન્યૂઝ 18 સાથે વાત કરતા પબુભાએ કહ્યું કે હું શિવની બ્રાન્ડ છું। જી હા, આ બ્રાન્ડેડ નેતા છે ભાઈ। જો કોઈ પણ મંદિરમાં આપણે જઈએ ને ત્યારે માથે લખેલ છે કે દુર્ગા માતાજીનું મંદિર, વાછા દાદાનું મંદિર, વેજભાઈનું મંદિર માથે લખેલો, એનાથી આપણે જોઈએ કે આ વેજભાઈનું છે, માથે મૂર્તિઓ સરખ્યું હોય એવી રીતે મારા ઉપર બ્રાન્ડ છે શિવ શિવ। એટલે નરેન્દ્રભાઈ મને જોયે તે એને પણ શિવ શિવ કરવા હાલે નહીં, અફિતભાઈને પણ શિવ શિવ કહેવાઈને હાલે નહીં। પ્રચારમાં પબુભા ગામડે ગામડે ફરી રહ્યા છે। જમવાના ઠેકાણા હોય નહીં એટલે ગામડે જ પ્રચાર દરમિયાન ગમે ત્યાં જમી લેવું। બ્રાન્ડ માલ હોવાનો દાવો કરતા પબુભાની સાદગી પણ એટલી જ છે। જોઈ લો આ દ્રશ્યો। પ્રચાર દરમિયાન કાર્યકર્તાને ત્યાં પબુભા તેમની સાથે જમવા બેસી ગયા। તેમની મૂછો જોઈને લાગે કે આ જબરા આકરા હશે, ઠાઠ તો છે પણ સાદગી ભરેલો। આમ પાછા વટનો કટકો હો, પોતાના વટની વાત કરતા કરતા વિરોધીઓ પર પણ આકરા પ્રહાર કરવાનું ના ચૂક્યા કે માણસોને કોઈને ધારાસભ્ય કામ ન કરે ને તો એને કાંઈ વાંધો નથી, પણ જો ધારાસભ્ય કોને નડે ને તો બધા સમાજ સુખી છે, આ ગુણ મારામાં છે। વાહ પબુભા, આમ તો તમે પહેલા જ કહી ચૂક્યા છો કે તમે સ્મશાન જશો ત્યાં સુધી આ જનતા પડખે જ રહેવાની છે ને તમને સાથ આપવાની છે। તેમ છતાં અમે તો તમને યાદ અપાવી દઈએ કે તમારે આ વખતના પરિણામ માટે 8 તારીખની રાહ જોવી પડશે। ગુજરાતની એક એવી વિધાનસભા બેઠક જે છેલ્લા 30 વર્ષથી સ્થાનિક ધારાસભ્ય માટે વલખા મારી રહી છે। આ વિસ્તારની જનતાએ હવે ભાજપ કોંગ્રેસ પાસે બે હાથ જોડીને આજીજી પણ કરી કે બાપલિયા હવે તો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપો। સ્થાનિક ઉમેદવાર કોઈ પણ ચૂંટણી લડે, આયાતી ઉમેદવારો આવી અને પોતપોતાનું તરફાણું ભરી અને પોતે નીકળી જાય છે। તાલુકાનું કોઈ દિવસ કોઈ વિચાર્યું નથી, પોતાની વિધાનસભાનું વિચાર્યું નથી, પોતાના મતદારોનું વિચાર્યું નથી। મતદાર તરીકે તો આપણી કેટલીક અપેક્ષા છે કે બને ત્યાં સુધી સ્થાનિક ઉમેદવાર હોય તો વધુ સારું। સાંભળો રાજકીય પક્ષો, સાંભળો અલગ અલગ મુદ્દા ઉપર રાજનીતિ કરતા પહેલા સાંભળો। પાછલા 30 વર્ષથી ગીર સોમનાથનો તાલાલા વિસ્તાર સ્થાનિક ઉમેદવાર માટે વલખા મારી રહ્યો છે, ધમ પછાડા કરી રહ્યો છે અને બે હાથ જોડી આજીજી કરી રહ્યો છે કે અમને અમારા પ્રશ્નો જાણતો હોય તેવા સ્થાનિક ઉમેદવાર જ આપો, જેને અમે અમારી વ્યથા કહી શકીએ અને એ અમારી વ્યથા સમજી શકે। અમારી તો ખાસ એવી સ્પષ્ટ માંગણી હતી કે તાલાળામાં તાલાળા સૂત્રાપાડા વિધાનસભાની અંદર કોઈ સ્થાનિક ઉમેદવાર આવે અને
આ બધી સમસ્યાઓ જાણકાર હોય તે વિધાનસભાના ફ્લોર ઉપર અમારી જે મુખ્ય સમસ્યાઓ છે એની રજૂઆત કરે. તેમાંય લોકચર્ચા એવી જ છે ને કે રાજકારણીઓ મત લેવાવે ત્યારે જ જનતાને સાંભળે, બાકી તો ક્યાં કોઈ દી કોઈ દેખાય છે. બસ આવું જ કંઈક તાલાલાની જનતા સાથે છેલ્લા 30 વર્ષથી ગુજરાતના રાજકીય પક્ષો અને કહેવાતા રાજકારણીઓ કરી રહ્યા છે. તમે વિચાર કરો, એક ચૂંટણી એવી ન ગઈ જેમાં આયાતી ઉમેદવાર ન આવ્યો હોય. દર વખતે આયાતી જીતે અને બીજી ચૂંટણીમાં જનતા જ તેમને જાકારો આપે. તેમાંય આ બેઠકના મતદારો એટલા સચેત છે કે તેઓ દરેક ચૂંટણીમાં પરિવર્તનનો નિયમ જ લાગુ કરી દે છે. અહીંના મતદારો ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષના ઉમેદવારોને જાકારો આપવાથી ચૂકતા નથી. તેથી જ આ બેઠક પરની દરેક નાની મોટી ચૂંટણીઓ ચર્ચાસ્પદ રહે છે. એટલા માટે જ તાલાલા વિસ્તાર વિકાસથી ક્યાંક વંચિત પણ છે. ભાજપે અહીં 2017માં કોંગ્રેસ તરફથી ચૂંટાઈને આવેલા અને ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરેલા ભગા બારડે ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસે માનસિંહ ડોડિયા અને આમ આદમી પાર્ટીએ દેવેન્દ્ર સોલંકીને ટિકિટ આપી. હંમેશા તાલાળાનું દુર્ભાગ્ય એવું રહ્યું છે કે કોઈ પણ ઉમેદવાર આવ્યો છે એ પક્ષ પલટો કરીને એ જે તે પક્ષમાં જોડાય અને પોતાનું બંધ બારણે બેઠક કરી અને સામાન્ય રીતે જોઈએ તો મતદારો સાથે પોતે એક દગો કરેલો છે. ન્યૂઝ 18 ગુજરાતીએ તાલાલા બેઠક પર શા કારણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી નથી તે જાણવા માટે પ્રયાસ કર્યો. સાંભળો આ અંગે મતદારો શું કહે છે. તાલાળામાં પહેલાં તો એક જોઈએ તો જ્ઞાતિ લેવલે જોઈએ તો જ્ઞાતિવાદની અંદર બહુ જાજુ ઓલું છે, એટલા માટે આ કોઈ સ્થાનિક ઉમેદવાર છે નહીં. અને બીજી વસ્તુ જોઈએ તો તાલાળા તાલુકાની અંદર કોઈ એવો બાહુબલી માણસ નથી કે જે ખુદ પોતે ટિકિટ લઈ આવી શકે કોઈ પણ પક્ષમાંથી. તાલાળામાં ટિકિટ ન મળવાનું કારણ ક્યાંક ને ક્યાંક પણ ઉપર સાંઠગાંઠ હોય, ક્યાંક ને ક્યાંક પણ અહીંયા કે ટિકિટ મળે તો અહીંના લોકો કંઈક ક્રેડિબલ થઈ જાય એટલે ટિકિટ ન મળી હોય. અને બીજું કારણ એવું કદાચ હોય કે કોઈ એવો સક્ષમ દાવેદાર ન હોય. અત્યારે તો પૈસા મનીથી સિવાય રાજકારણ થઈ શકતું નથી, લડી શકાતું નથી, એવું ખરસાળ સીટ છે આ. જો કે આ વખતે ત્રણેય આયાતી ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ છે, કાંટે કી ટક્કર થવાનું નક્કી છે. પરંતુ સામે એ પણ નક્કી જ છે કે જે પણ જીતે તેના પર લેબલ લાગેલું જ રહેશે કે અમારા વિસ્તારનો ધારાસભ્ય આયાતી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામેલો છે. ઉમેદવારો નીત નવા વાયદા કરી લોકોનું મન મોહી રહ્યા છે. પરંતુ આ વચ્ચે જ આજે વાત ગુજરાતના આત્મનિર્ભર બે બાળકોની, જેઓએ નાની ઉંમરમાં માતા પિતા ગુમાવ્યા અને છતાં પણ હિંમત ન હારી, જેની નોંધ પ્રધાનમંત્રી મોદીએ લીધી અને તેમના શિક્ષણની જવાબદારી ઉઠાવવાનો વાયદો આપ્યો. ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર પ્રસાર વચ્ચે આજે આ દ્રશ્યો ભલે જોવામાં સામાન્ય લાગે, પણ આ બાળકોની અસલ કહાની જો તમે સાંભળશો તો તમારી આંખો છલકાઈ જશે. દક્ષિણ ગુજરાતના માંડવીના જૂના કાકડા પર ગામમાં રહેતા આ બે ભાઈ, એકનું નામ અવિ અને બીજાનું નામ જય ચૌધરી. 14 વર્ષનો અવિ ધોરણ 9માં અભ્યાસ કરે છે, જ્યારે નાનો ભાઈ 12 વર્ષનો જય ધોરણ 6માં અભ્યાસ કરે છે. ત્યાં સુધી વાત સામાન્ય છે, પણ આગળની વાત આપને વિચારતા કરી મૂકશે. આપ આ બંને ભાઈઓની હિંમતને દાદ આપ્યા વગર નહીં રહી શકો. મારા મમ્મી પપ્પા કઈ રીતે ગુજરી ગયા અને કેટલા સમય લઈને તમે જાતે રાંધીને ખાધું છે? 6 વર્ષથી મરી ગયેલા, અબ થઈ ગયેલા. સાંભળ્યું, 6 વર્ષથી આ અનાથ બાળકોનો સહારો કોઈ નથી. બંને ભાઈ એકબીજાનો સહારો બનીને જ જીવન વિતાવી રહ્યા છે. પરંતુ આજે આ બંને બાળકો ચર્ચામાં છે, એટલા માટે કારણ કે પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી. નેત્રંગની સભામાં પીએમ મોદીએ આ બાળકોનો ઉલ્લેખ કર્યો. બંને ભાઈઓના માતા પિતા આજથી 6 વર્ષ પહેલા ગુજરી ગયેલા બીમારીના કારણે. આપ વિચાર કરો, 6 વર્ષથી આ બે ભાઈ, એ વખતે એની ઉંમર હશે 8 વર્ષ અને બીજાની ઉંમર હશે 2 વર્ષ. આ ભાઈ એકબીજાને મદદ કરે, એકબીજાને મોટા કરે, જાતે રાંધે, જાતે ખાય, ઘર નહીં કાંઈ નહીં. એક કોઈ વિડીયો મેં જોયો, મારા ધ્યાને આવ્યો,
અને મને થયું કે અરે આ દશા, એટલે મેં અમારા સી આર પટેલને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ આ બે દીકરાઓની ચિંતા આપણે કરવાની છે. પીએમ મોદી જે વિડીયોની વાત કરે છે તે વિડીયો એટલે નીતિન જાની, જેને આપણે ખજૂરભાઈના નામથી ઓળખીએ છીએ. તે ખજૂરભાઈએ આ બાળકોની નોંધ લીધી હતી. કેમ છો? સારું, મજામાં. શું નામ? અવિ. અવિ, તારું? જય. જય. તારો સગો નાનો ભાઈ? હા. મમ્મી પપ્પા ક્યારે એક્સપાયર થઈ ગયા? અમે નાના હતા ત્યારથી. ત્યારથી? હા. ત્યારથી જ બધું આ તું કરે? હા. શું શું કરે? કેટલા કિલોમીટર થાય? રોજ સવારે શું બનાવે, સાંજે શું બનાવે જમવામાં? જાતે તું બનાવે? કોઈ મદદ બદદ કરે? તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે? છઠ્ઠામાં. તું કઈ કઈ સ્કૂલમાં જઈ? પછી આજે ખાવાનું છે, અનાજ કરિયાણું કે શાકભાજી કેવી રીતના લાવે? શાકભાજી બાજુના ખેતરમાં, ખેતરમાં તોડી લાવે. તે કોઈ કઈ કહે નહીં? કઈ નહીં કહે. અને અનાજ કરિયાણું ને બધું? ભલે આ બાળકોના માતા પિતા નથી, જાતે રાંધીને જાતે ખાય છે, ભણતરની જવાબદારી પણ તેઓએ જાતે ઉઠાવી છે, પરંતુ તેઓને પણ ભવિષ્ય બનાવવાનો અધિકાર છે. સાંભળો આ બાળકને કે તે શું બનવા ઈચ્છે છે. પીએમ મોદી સાથે જ્યારે તેમની વાત થઈ ત્યારે તેણે તેના સપના વિશે પણ કહ્યું. એન્જિનિયર. તમને કઈ રીતે મદદ કરવામાં આવી? આજે મોદી સાહેબે તમારી સાથે શું વાત કરી? તમને મોટા સ્કૂલમાં ભણવા લઈ જવા એમ કહેતા હતા. માતા પિતા વિહોણા બે આદિવાસી બાળકોની પીએમ મોદીએ ચિંતા કરી છે. માતા પિતા ન હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મકાન પણ મંજૂર કર્યું છે અને શિક્ષણની જવાબદારી પણ પીએમ મોદીએ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આશા રાખીએ કે આ બંને બાળકોનું સ્વપ્ન સાકાર થાય. રાજ્યનો સૌથી મોટો મત વિસ્તાર ધરાવતી વિધાનસભા બેઠક એટલે સુરતની 84 વિધાનસભા સીટ. અહીં 5.5 લાખ કરતા પણ વધુ મતદારો છે. જ્યાં ભાજપે આ વખતે નવો દાવ ખેલી સૌને ચોંકાવી દીધા, ત્યારે કેવા સમીકરણો છે આ બેઠક પર તેના પર નજર કરીએ. રાજ્યનો સૌથી મોટો મત વિસ્તાર સુરતની 84 વિધાનસભા સીટ. ૫.૭૦ લાખ મતદારો ધરાવતી વિધાનસભા. વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટમાંથી સુરતની 84 બેઠક સૌથી મોટી વિધાનસભા છે. અહીંયા 5,70,000 જેટલા વોટરો છે. જોકે 2012માં આ વિધાનસભા ભારત દેશની સૌથી મોટી વિધાનસભા હતી, ત્યારે તેના 4 ભાગ કર્યા બાદ અત્યારે પણ ગુજરાતની સૌથી મોટી છે. કારણ કે આ વિસ્તારમાં આવેલી પાંડેસરા, સચિન અને હજીરા વિસ્તારની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે સમગ્ર દેશમાંથી લોકો અહીંયા આવે છે અને વસવાટ કરે છે. 2022ની વાત કરવામાં આવે તો આ વર્ષે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મતદારો, નવા મતદારો એટલે કે 1,20,000 જેટલા નવા મતદારો આ 84 બેઠકમાં નોંધાયા છે. 3 વિધાનસભા બને તેટલા નવા મતદારો પણ અહીં ઉમેરાયા છે. 2022 વિધાનસભામાં 1.20 લાખ નવા મતદારો ઉમેરાયા છે. વર્ષ 2012માં થયેલ નવા સીમાંકન બાદ 84 વિધાનસભા બેઠકમાં તમામ પ્રકારના લોકો વસવાટ કરે છે. આ વિધાનસભા બેઠક પર સૌથી વધુ કોળી મતદારો છે અને ત્યારબાદ ખલાસી, માછી, મુસ્લિમ, ક્ષત્રિય, પ્રજાતિ, પાટીદાર, હડપતિ, દલિત, બ્રાહ્મણ, દેસાઈ, રાજપૂત, ઓબીસી તથા અન્ય મતદારો પણ વસવાટ કરે છે. 84 બેઠકમાં મતદારો વધુ છે એનું કારણ તો એમાં સમાવેશ ગામડા છે, છેવાડાનો વિસ્તાર છે, સાથે સૌથી મોટી જે GIDC છે સુરતની
સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસીનો જે વિસ્તાર છે, પાછળનો ત્યાં જે કામ કરતા શ્રમિકો છે એમનો વસવાટ પણ આ વિસ્તારમાં છે. મૂળ જે પ્રજા છે કોળી સમાજ કાંઠા વિસ્તારનો, એના ગામડાની વસ્તી અહીંયા છે. અને દર વર્ષે ગુજરાતની અંદર સુરત એ સૌથી મોટું એશિયાનું વૃદ્ધિ પામતું શહેર છે, એટલે ભારતભરમાંથી જે પણ લોકો આવે છે, જે શ્રમિકો છે, એની વસ્તી પણ અહીંયા વધે છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર આમ તો ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ સતત 6 ટર્મથી આ બેઠક જીતતી આવી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જંકનાબેન પટેલે કોંગ્રેસ ઉમેદવાર યોગેશભાઈ પટેલને હરાવીને અહીંથી જીત મેળવી હતી. આ બેઠક પર 1.25 લાખથી પણ વધુ કોળી પટેલ મતો છે, છતાં ભાજપે બિન કોળી પટેલને મેદાને ઉતાર્યા. 84 બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળશે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે. 84 બેઠક પર મહત્વના ગણાતા કોળી પટેલ સમાજના મતોને અંકે કરવા સૌપ્રથમ અહીં આમ આદમી પાર્ટીએ કોળી સમાજમાંથી પોતાનો ઉમેદવાર ડિક્લેર કર્યો. ત્યારબાદ આ બેઠક પર કોંગ્રેસે પણ જાતિના ગણિતના આધારે કોળી સમાજના કાંતિ પટેલને મેદાને ઉતાર્યા. ભાજપે તમામ ગણતરીને નેવી મૂકી અને એક બિન કોળી પટેલ સમાજના તેમજ સહકારી જગત સાથે સંકળાયેલા સંદીપ દેસાઈને ટિકિટ આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા, જેના કારણે આ બેઠક પર નવા સમીકરણ રચાયા છે. જાતિગત સમીકરણના હિસાબે સંદીપ દેસાઈ આ બેઠક પર ફિટ ન બેસતા હોવા છતાં પણ તેમને ઉમેદવાર બનાયા. બીજી તરફ જંકના પટેલને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. પ્રથમ વખત ભાજપે ત્યાંથી સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને અનાવિલ સમાજમાંથી આવતા, જેનું ત્યાં જ્ઞાતિના સમીકરણની દ્રષ્ટિએ ખૂબ જ ઓછી જનસંખ્યા છે અને મતદારો છે, એમને ટિકિટ આપી છે. કોળી પટેલ સમાજ પછી 84 મત વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધુ પરપ્રાંતના, ઉત્તર ભારતના, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ત્યાંના લોકો પણ ત્યાં વસે છે. એટલે આ સમીકરણો માટે મને લાગે છે અને આ એક ભાજપ માટે આ પ્રયોગ શરૂઆતમાં તો એના બહુ ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા. 84 વિધાનસભા મત વિસ્તાર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલો છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી અને પાટીદારો અને અન્ય લોકો પણ વસવાટ કરે છે. આ બેઠક પર પરપ્રાંતીય મતદારોની સંખ્યા પણ વધુ છે, જે બીજા નંબરે આવે છે. તેમ છતાં પણ અહીં હિન્દી ભાષીને ટિકિટ આપવામાં આવતી નથી. આ બેઠક પર હંમેશા કાંઠા વિભાગના કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ જ્યારે હવે ભાજપે અહીં નવો દાવ ખેલ્યો છે ત્યારે તે કેટલો અસરકારક રહેશે તે જોવાનું રહેશે. અને હવે નજર ટોપ 3 ખબરો પર. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર, સત્તા માટે કેટલાક પક્ષો તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને આવા પક્ષોથી ગુજરાત સતર્ક રહે. ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો, 12 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન. જયનારાયણ વ્યાસનું કોંગ્રેસને સમર્થન, સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર માટે માંગ્યા મત. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.